मोहनिश सोलंकी की डबेरा गाड़ी में छह हथियारों ने मफलर से गला दबाकर की थी हत्या उसके बाद गाड़ी में रखे पेट्रोल से पहले उसे चला दिया गया गुजरात की गोदरा पुलिस ने मध्य प्रदेश के राजगढ़ के मोहनिश सोलंकी हत्याकांड का आज खुलासा कर दिया आज सुबह एस पी गोदरा ने प्रेस कॉन्फ्रेंस के माध्यम से पूरे मामले का खुलासा किया एस ने बताया की मोहनिश सोलंकी राजगढ़ की एक लड़की के प्रेम प्रसंग में पड़ गया था उस लड़की की सगाई गुजरात के गोदरा में हुई थी मोहनिश अपने वो लड़की के प्रेम संबंध के बारे में बात करने के लिए गुजरात पहुंचा था वहां से जय उर्फ जीम वो तो तीन अन्य लोगों ने मोहनिश को गाड़ी में बैठा कर चंचवाल रोड के ऊपर उदय होटल पर ले गए वहां से उन्होंने लड़की के काका दिलीप कुमार जैन को फोन लगाया और इस संबंध में जानकारी दी उक्त तो पंद्रह तारीख की यह पूरी बात है फिर जानकारी लगते ही दिलीप कुमार जैन लड़की वो उसकी मम्मी गुजरात पहुंचने निकलते वक्त तो दिलीप जैन एमपी से निकलते वक्त तो दिलीप जैन अपने साथ एक टेरा गाड़ी लेकर निकले थे

પોલી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એવી ફરિયાદ લઈને આવેલા કે તેર તારીખથી મહુનેશ જેમનો ભત્રીજો છે એ ઘરેથી મોટર સાયકલ લઈને ક્યાંક નીકળેલ છે અને એનું મોટર સાયકલ અહીંયા ગોધરા ખાતે હોવાનું એમને જાણવા મળેલું છે આ અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ કરતાં પ્રાથમિક માહિતી એવી મળેલી કે મહુનેશ છે એને ત્યાં એમપીમાં એક છોકરી સાથે એની જે પ્રેમિકા હતી એની સગાઈ અહીંયા ગોધરા ખાતે રાજકુમાર ઉર્ફે લાડુ શાહ સાથે થયેલી છે અને આ મહુનેશ છે એ આજે રાજકુમારના ઘરે પોતાના જૂના પ્રેમ સંબંધની વાત જણાવવા માટે આવેલો હતો એ રીતની માહિતી મળેલી ત્યારબાદ વધુ તપાસ કરતા આ મોહનેશને એક જીમી ઉર્ફે જય ઉર્ફે જીમી અને અન્ય એક બે જણા એક ગાડીમાં બેસાડીને અન્ય કોઈ જગ્યાએ લઈ જતા હોય એ પ્રકારની હકીકત મળેલી આ અનુસંધાને વધારે તપાસ કરતાં ચંચેલાવ રોડ ઉપર ઉદય હોટલ છે ત્યાં આગળ આને લઈ ગયેલાની માહિતી મળેલી ત્યારબાદ તમામને ડિટેન કરીને વધુ તપાસ કરતા પૂરી માહિતી એ રીતના મળેલી કે આ મોહનેશ છે તેને તેની પ્રેમિકા સાથે રાજકુમારની સગાઈ થયેલી અને અહીંયા રજૂઆત આ અંગેની જાહેર જાહેરાત આ મોહનેશે આઈને કરેલી તેથી છંછેડાઈને આ તમામે આને ભેગા થઈને ઉદય હોટલ ખાતે રાખેલ ત્યારબાદ છોકરીના કાકા દિલીપ દિલીપકુમાર શાહ કરીને જે છે જૈન દિલીપ જૈન કરીને જે છે તેઓને ત્યાં એમપી ખાતે જાણ કરેલ ત્યાંથી દિલીપ જૈન અને પંદર આ પંદર તારીખની વાત છે પંદર તારીખે દિલીપ જૈન છોકરી તથા તેના મધર તમામ આ અત્રે લોકો વચ્ચે ચર્ચા થયેલી દિલીપ જૈન છે એ ત્યાંથી એમપીથી નીકળતી વખતે બીજી એક ટવેરા ગાડી લઈને પાછળ એક બીજી ટવેરા પણ રાખેલી જેને રસ્તામાં ઊભી રાખેલી આ છોકરાને અહીંથી લઈને મહુનેશને અહીંથી લઈને એમણે ટવેરા ગાડીમાં શિફ્ટ કરેલો ત્યારબાદ આ ફેમિલીને લઈને બીજી ગાડીમાં ગયેલા આગળ જઈને પાછા એ ટવેરામાં એ થયેલા અને એમપી કલ્યાણપુરા નજીક જઈને છોકરાનું જે મફલર હતું એ મફલરથી ગાડીમાં બીજા ચાર પાંચ જણા પણ હતા ગાડીમાં જેને લઈને આવ્યા હતા એનું નામ હાલ મળેલ છે પણ હાલ તપાસ ચાલુ છે એટલે મેં નામ જાહેર કરતા નથી એ ગાડીમાં જઈને એને મફલરથી એનું ગળું દબાવવામાં આવેલું અને કલ્યાણની નજીક એક અવાવરુ જગ્યા કલ્યાણપુરાની નજીક એક અવાવરુ જગ્યા છે ત્યાં આગળ અગાઉથી પેટ્રોલ લઈ રાખેલું હતું અને આ બોડીનો ત્યાં આગળ નિકાલ કરવામાં આવેલો શરૂઆતમાં અપહરણ અંગેની અહીંયા ફરિયાદ લેવામાં આવેલી આગળ આ બધી માહિતી મળતા આની અંદર ત્રણસો બેનો પણ ઉમેરો કરવામાં આવેલો છે આ ગુનાના કામે હાલ સુધીમાં લગભગ છ એક લોકોની અટક કરવામાં આવેલી છે જેમાં છોકરીના કાકા જે દિલીપકુમાર દિલીપ જૈન છે સાથે અપહરણમાં જે અહીંયા સંડોવાયેલા હતા તેઓ રાજકુમાર તેનો મિત્ર રાહુલ જય ઉર્ફે જીમી સોની જય ઉર્ફે જીમી શાહ આ ઉપરાંત ઉપરાંત ત્યાં જગ્યા ઉપર હાજર એક ધર્મેન્દ્રસિંહ રાઠોડ પણ સાથે ત્યાં જગ્યા ઉપર હતા આ તમામની હાલ અટક કરવામાં આવેલી છે આગળ તપાસ ચાલુ છે બીજા પણ આરોપીઓની અટક